એટલે આજે આપણે ધોરણ 9માંના ગણિતનું આ પહેલા સેમિસ્ટરનું 8મા ચેપ્ટરનો 12મો 8.12 પ્રમેય અને 8.13 પ્રમેય સમજશું. એટલે આ પ્રમેયમાં પહેલાં આપણે એના જે જુદા જુદા અંગો છે એ ખાસ તો સમજવાના હોય કે બે સમાંતર રેખાઓની છેદિકા. હવે બે સમાન રેખાની છેદિકા એટલે શું સમજવું પડે, અને એ છેદિકાથી બનતા એક તરફના અંતકોણ. હવે એક તરફના અંતરકોણ એટલે શું, અને એ પૂરક હોય છે એટલે પૂરક એટલે શું, એટલે આ વસ્તુ પહેલાં બરોબર સમજી લેવાની, કારણ કે તો જ પછી આવશે. પછી આપણે પ્રમેયમાં હંમેશા પક્ષ સાધ્યને કેવી રીતે મૂકવા અને પછી સાબિતીના સ્ટેપ કેવી રીતે લેવા. એટલે જો પેલા બે સમાંતર રેખાની છેદિકા, ઓકે, એટલે પહેલાં તો સમાંતર રેખા એટલે આ બે લાઈન કે જે એકબીજાને અડેની, અને આ એની છેદિકા એટલે આપણે આ બે લાઈન કહીએ, અને એલ અને એમ એવા નામ આપ્યા છે, તો કે આપણે ગમે તે નામ આપી શકીએ. અને છેદિકા આપણે, અને હું આ પી ક્યુ કહું, છેદિકા એટલે એને છેદે, એટલે સમાંતર રેખાની બે છેદિકાથી બનતા છેદિકાની એક તરફના અંતકોણ એટલે શું. આ છેદિકા છે એની એક તરફ, એટલે જો આ બાજુ છે એ ડાબી બાજુ કહેવાય, આ બાજુ છે જમણી બાજુ કહેવાય. હવે એટલે ડાબી બાજુ આપણે લઈએ તો ડાબી બાજુથી બનતા એક તરફ છેદિકાની એક તરફના અંતકોણો. હવે અંતકોણો એટલે આ જો આ ડાબી બાજુ તમે લ્યો તો આ એક ખૂણો, બે ખૂણો, આ ત્રણ ખૂણો, ચાર ખૂણો, એટલે હું ખાલી નંબર આપ્યો, એ એના એક બાજુના ખૂણા થયા. હવે અંતકોણ એટલે અંત એટલે અંદરના, એટલે આ નંબર બે અને નંબર ત્રણ છે એ અંદરના છે, એટલે એ નંબર ખૂણો બે અને ત્રણ એ આપણે કેવા એમ કે પૂરક કોણ છે એમ સાબિત કરવાનું છે, કે પૂરક કોણ છે. પૂરક કોણ એટલે કે 180. એટલે આને જો મારે સિમ્પલ રીતે લખવું તો આ ખૂણો બે છે એટલે એનું માપ વત્તા આ ખૂણો ત્રણ એમાં એ પૂરક કોણ છે એટલે 180 થાય આપણે સાબિત કરવાનું છે. એટલે આ વસ્તુ આપણે સાધ્યમાં લખવી પડે. એટલે પહેલાં જે બધું રચના કરે આ આપણે સાબિત કરવાનું છે. અને આપેલું શું છે, ધારો કે હવે આપણે આના આ નામ આપી દઈએ તો આપણે આ એ આ બી આ સી આ ડી, એટલે હું ચોપડી કરતાં જુદા નામ આપું છું એટલે તમને પેલો પછી ગોખી ના નાખવું પડે. એ બી સી ડી આ ઈ અને એફ આવી રીતે હું ચારેક મૂકી દઉં. એટલે હવે જો આપણે પક્ષમાં લખવું હોય તો શું થાય કે પક્ષમાં આ ખૂણો એ બી સી, એટલે કે જેને મેં ખૂણો એક કીધો તો એ અંતકોણ છે એનો, ડાબી બાજુનો, ડાબી બાજુનો અંતકોણ. અને ખૂણો ત્રણ એટલે કે આ ખૂણો બી સી ડી એટલે કે ખૂણો ત્રણ, એ બંને અંતકોણ છે આ પક્ષમાં આવ્યું. અને સાધ્ય આપણે એ સાબિત કરવાનું છે કે સાધ્ય આ એ બી સી, એમ આગળ લખે છે, એ બી સી વત્તા એમ બી સી ડી બરાબર 180 થાય. હવે સાબિતીમાં શું, આપણે જે આગળ સાબિત કર્યું હોય એનો ઉપયોગ કરી શકીએ. એટલે આમાં એક નવા શબ્દો આવે છે, એક શું છે આ યુગ્મકોણ. હવે યુગ્મકોણ એટલે શું ખબર હોવી જોઈએ સાબિત કરવા માટે, તો આ જે બધા ખૂણા છે એમાં ધારો કે આ મેં બે ત્રણ ચાર નંબર આપ્યા છે, અહીંયા વધારે આપું, ધારો કે આ બીને અહીંયા લખું અને આ ખૂણાને હું આ ખૂણાને પાંચ ખૂણો કહું, એટલે કે અહીંથી આ જે ખૂણો છે અને આ ખૂણાને હું છ ખૂણો કહું,
તો જો આપણે બી અને છ છે અને યુગ્મ કોણ છે, યુગ્મ કોણ એટલે એક સમાંતર સમાંતર લીટી દોરી હોય અને એમાં યુગ્મ એટલે જોડી થાય, એટલે આ એક અને આ એક એ જોડી થાય એ એના યુગ્મ કોણ કહેવાય. અથવા તો જો તમે આ બાજુ લ્યો તો આ અને આ યુગ્મ કોણ કહેવાય. એટલે યુગ્મ કોણ એટલે ખ્યાલ હોવો જોઈએ. એટલે આ રીતે સાબિતીમાં આપણને યુગ્મ કોણ કોણ છે સરખા થાય એ વસ્તુ આપણે આગળ શીખી ગયા છીએ, એનો ઉપયોગ કરવાનો છે. એટલે મારે આ ખૂણો બે અને તથા આ ખૂણો છ યુગ્મ કોણ છે, બરોબર છે. હવે એક વસ્તુ, બીજી વસ્તુ આપણે સાબિતીમાં જે જાણતા હોઈએ બીજું શું જાણીએ, ધારો કે એક લીટી હોય અને એમાં તમે ઊભી લીટી પડતી હોય તો એના જે પાંચ પાસેના ખૂણા હોય એનો સરવાળો 180 થાય. એટલે ધારો કે અમારો 3 ને 6 છે, આ ખૂણો 3 અને 6 છે એ બે એક લીટી ઉપર બીજી લીટી પડેલા છે, એટલે ખૂણો 3 વત્તા ખૂણો 6 180 થાય, 180 ડિગ્રી થાય, બરોબર છે. શું કામે? આ આપણે શીખી ગયા કે એક લીટી ઉપર બીજી લીટી પડે તો એના બાજુબાજુનો ખૂણા, એટલે ખૂણો 3 અને ખૂણો 6. તો હું એ બી સી હું બધું નથી કરતો, કારણ કે એ તમને વધારે આ ખાલી નંબર મેં આપી દીધા, એટલે ખૂણો 3 અને 6. એટલે 3 એટલે તમે એમ કહી શકો કે અહીંયા આ મેં બી લખ્યું હતું તો આ બી સી ડી એટલે 3 અને બી સી એફ એટલે 6. એ તમારે તમારી રીતે પહેલામાં લખવાનું છે. એટલે એટલે ખૂણો 3 અને ખૂણો 6 180 થાય. તો આપણને આ યુગ્મ કોણો પરથી ખબર છે કે ખૂણો 2 એ બરાબર ખૂણો 6 થાય, કારણ કે યુગ્મ કોણ છે, આ યુગ્મ કોણ છે, બરોબર છે. હવે 2 અને 6 સરખા છે, બરોબર છે. તો આ 2 અને 6 સરખા છે તો હું કહું મારો 3 ને 6 છે એ 180 છે, અને આ 2 ની જગ્યાએ હું 6 મૂકી દઉં તો એમ થાય ને કે ખૂણો 3 ખૂણો 3 વત્તા 6 બરાબર 180 છે, અને 6 2 બરાબર જેવડો છે તો એની જગ્યાએ હું આ ખૂણો 2 મૂકું, બરાબર ને. ખૂણો 2 મૂકું તો એ 180 થવા જોઈએ ને, કારણ કે મેં ખાલી આ ખૂણો 6 હતો એની જગ્યાએ ખૂણો 2 મૂકી દીધો, કારણ કે 2 યુગ્મ કોણ છે. તો આ શું થઈ ગયા ભગા, ખૂણો 3 ને 2 શું થયા, બંને એક બાજુના અંતઃકોણ થયા, એક બાજુના અંતઃકોણ એટલે સમાંતર બાજુના. તો એ આપણે સાબિત કરવાનું છે. તો જો એ આવી ગયું, આપણે સાધ્ય છે કે આ બે અને 3 નો સરવાળો 180 થાય સાબિત કરવાનું છે, બસ આટલું જ આપણે સાબિત. એટલે આપણે ઉપયોગ શું કર્યો, આપણે કે આ યુગ્મ કોણ શું છે એ જાણતા હતા એનો ઉપયોગ કર્યો, અને બીજું કે આ એક લીટી ઉપર બીજી લીટી આ પડતી હોય તો એને બાજુ બાજુના ખૂણા 180 થાય, એ બે નિયમના આધારે આપણે આ સાબિત કર્યું.